વિદ્યાર્થી મિત્ર, પહેલો દાખલો આપણે જોઈ ગયા, તેવી જ રીતે આપણે બીજો દાખલો ગણવાનો છે. દાખલાની રકમ આ પ્રમાણે છે, 4s² - 4s + 1. સૌથી પહેલાં આપણે એના પછીના પદમાં લખીશું 4s² - 4s + 1 = 0. આગળના દાખલામાં વાત કરી ગયા કે અહીંયા 3 પદ છે અને 9મા ધોરણમાં આપણે અવયવ પાડતા હતા, તે રીતે આપણે જોઈએ તો અહીંયા આગળ s² નો સહગુણક છે 4 અને અચળ પદ છે 1, બંનેનો ગુણાકાર કરીશું 4 × 4. વચ્ચેનું પદ એટલે કે એસનો સહગુણક -4, એને આપણે નીચે મૂકીશું. હવે એવી બે સંખ્યા વિચારીશું કે જેનો ગુણાકાર 4 થાય અને પ્લસ છે એટલે સરવાળો 4 થાય, એવી બે સંખ્યા વિચારીશું. અથવા તો 4 કયા કયા ઘડિયામાં આવે તો 2 અને 2. હવે તો જો તમે જોશો 2 × 2 એટલે 4 થશે. હવે આ બંને 2 છે એને નિશાની કઈ આપી, પ્લસ આપી માઇનસ આપી? તો આપણે ઉપર જોવાની, ઉપર પ્લસ આપેલી છે એટલે બંનેને પ્લસ આવે કાં તો બંનેને માઇનસ આવે. હવે બંનેને પ્લસ આપી બંનેને માઇનસ આપી તો નીચે જોવાનું, નીચે માઇનસ છે તો બંનેને આપણે નિશાની આપીશું માઇનસ. તો એના પછીના પદમાં જોઈએ 2s² - આ વચ્ચેના 4s છે એની જગ્યાએ આપણે લખીશું 2s - 2s + 1 = 0. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા 4 પદ થઈ ગયા. પહેલું પદ છે 4s² - 2s - 2s + 1, બે બેની જોડ બનાવીશું, આગળના 2 અને પાછળના 2. તો આગળના 2માંથી શું કોમન નીકળશે? 4s² અને 2s આપેલા છે એટલે 4 અને 2માંથી કોમન નીકળશે 2 અને s² અને s માંથી કોમન નીકળશે s, એટલે કૌંસમાં વધશે 4માંથી 2 જતા રહેલે વધે 2, s² માંથી s જતા રહેલે વધે s, માઇનસ 4s જતા રહેલે વધશે 1. તેવી જ રીતે પાછળના જે 2 પદ આપેલા છે એના અંદરથી કોઈ પણ વસ્તુ કોમન નીકળતી નથી, એટલે જ્યારે પણ કોઈ પણ વસ્તુ કોમન ના નીકળે ત્યારે આપણે 1 લખીશું અને આગળ માઇનસ આપેલા છે એટલે -1 કોમન કાઢીશું. અને જ્યારે પણ માઇનસ કોમન કાઢો ત્યારે અંદરના પદોની નિશાની બદલાઈ જાય, 2s જે માઇનસ છે એના પ્લસ થઈ જશે અને +1 છે એના -1 થઈ જશે, બરાબર 0. આગળના દાખલામાં જોઈ ગયા તે પ્રમાણે 12વાળા જે છે, 12વાળી જે સંખ્યા છે તેને પહેલાં કૌંસમાં મૂકીશું અને અંદરવાળી જે સંખ્યા છે કૌંસના અંદર એને બીજા કૌંસમાં મૂકીશું, બરાબર 0. અહીંયા તમે જોઈ શકો છો બંને સંખ્યા સરખી જ આવે છે, એટલે આપણે લખીશું 2s - 1 = 0, 2s - 1 = 0. વિદ્યાર્થી મિત્રો, દાખલામાં શું કરવાનું હતું? શૂન્ય શોધો અને શૂન્ય અને સહગુણકો વચ્ચેના સંબંધ ચકાસવાના છે. હવે અહીંયા આગળ અવયવ પડી ગયા એટલે શૂન્ય શોધવાના છે, તો -1ને પેલી બાજુ લઈ જઈએ તો 2s - ના પ્લસ થઈ જશે અને એસ સાથે 2 ગુણાકારમાં છે તો બરાબરની આ બાજુ લાવો એટલે ભાગાકારમાં દઈ જશે, એટલે પહેલ એસની કિંમત મળશે 1/2. તેવી જ રીતે અહીંયા તમે જોઈ શકો છો -1ને આ બાજુ લાવો તો +1 ને એસ બરાબર આ ગુણાકારમાંથી ભાગાકારમાં જતા રહે એટલે એસની કિંમત આવશે 1/2. અહીંયા બંને ઉકેલ સરખા આવશે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ લખીશું આમ બહુપદીના શૂન્યો s = 1/2 અને s = 1/2 મળે છે. હવે જે રકમ આપેલી છે 4s² - 4s + 1 = 0. અહીંયા a b અને c, એ કોને કહી શકાય, બી કોને કહી શકાય અને સી કોને કહી શકાય? તો s² આગળનો સહગુણક 4 આપણે જે લઈએ એની કિંમત 4 થશે, એસનો સહગુણક -4 એટલે બીની કિંમત થશે -4 અને અચળ પદ 1 આપેલો છે એટલે સીની કિંમત થશે 1. હવે શૂન્યોનો સરવાળો એટલે આપણે લખીશું શૂન્યોનો સરવાળો, પહેલી કિંમત આવી એસની કિંમત, આપણે એસનું મૂલ્ય આવ્યું 1/2 અને બીજું મૂલ્ય પણ સેમ જ છે 1/2. હવે 1/2 + 1/2 એટલે બંનેનો 2 છેદ સરખા છે એટલે આપણે છેદ કોમન લખીશું, પર 1/1, 1/1 થશે 2 અને નીચે 2 અને 2/2 એટલે જવાબ તમારો આવશે 1. તેવી જ રીતે શૂન્યોનો સરવાળો ફરીથી હવે સૂત્રનો ઉપયોગ કરીશું. સૂત્ર આ પ્રમાણે છે -b/a. બી કોને કહી શકાય? તો બીની કિંમત છે -4, આ માઇનસ સૂત્રના છે એટલે સૂત્રના માઇનસ અને બીની કિંમત -4 છે એટલે આપણે કૌંસમાં મૂકીશું. એની કિંમત છે 4 -4/4 એટલે 4/4 એટલે જવાબ આપણે આવશે 1. બંને સરખા થશે, શૂન્યનો સરવાળો ઉકેલના આધારે અને શૂન્યનો સરવાળો સૂત્રના આધારે બંને સરખા થયા અને સંબંધ ચકાસો કહેવાય. તેવી જ રીતે શૂન્યનો ગુણાકાર એટલે 1/2 નો ગુણાકાર 1/2 સાથે,
અંશનો અંશ સાથે ગુણાકાર, છેદનો છેદ સાથે, એક ગુણ્યા એક એટલે એક થશે, નીચે બે ગુણ્યા બે એટલે ચાર થશે, એટલે આપણો જવાબ આવશે એકના છેદમાં ચાર. તેવી જ રીતે શૂન્યોનો ગુણાકાર સૂત્રના આધારે સી છેદમાં એ, સીની કિંમત છે એક અને એની કિંમત છે ચાર, એટલે એક ભાગ્યા ચાર એટલે આપણે લખીશું એકના છેદમાં ચાર. તમે જોઈ શકો છો શૂન્યનો ગુણાકાર અહીંયા પણ એકના છેદમાં ચાર ઉકેલના આધારે અને શૂન્યનો ગુણાકાર સૂત્રના આધારે એકના છેદમાં ચાર બંને જવાબ સરખા આવે છે. અહીંયા દાખલો પૂર્ણ થાય છે.